પોરબંદર જિલ્લાની વાત આવે ત્યારે સૌથી પહેલા દેશભરના લોકોને મહાત્મા ગાંધીજીનું નામ ધ્યાને આવતું હશે, સ્વાભાવિક પણ છે, કેમ કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરના એક હિન્દુ પરિવારમાં થયો હતો। આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીના જન્મસ્થળની દશા અને દિશા બંને બદલાઈ છે। પોરબંદરે દેશ માટે એક યુગ પુરુષ મહાત્મા ગાંધીજી આપ્યા। મહાત્મા ગાંધીએ પોરબંદરમાંથી જ સ્કૂલી શિક્ષણ ગ્રહણ કરીને અમેરિકા, આફ્રિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશો સુધી પહોંચ્યા હતા, પરંતુ હાલ પોરબંદરમાં અભ્યાસ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું છે। વિધાનસભા સત્રની અંદર પોરબંદરની શાળાઓની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની વાત છે તે સામે આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા આ પોરબંદર જિલ્લાની 7 શાળાઓની અંદર વીજ કનેક્શન ન હોવાની વાત છે તે પણ સ્વીકારી હતી। ત્યારે વીટીવીની ટીમ આજે આ પોરબંદરના બરડા ડુંગરની અંદર આવેલ ફુલજર પ્રાથમિક શાળાની અંદર રિયાલિટી ચેક માટે પહોંચી હતી અને રિયાલિટી ચેક કરતા અહીંના દ્રશ્યો છે તે ખાસ કંઈક જોવા મળ્યા હતા। વર્ષ 2009ની અંદર આ પ્રાથમિક શાળાની અંદર શરૂઆત કરવામાં આવી હતી। હાલ આ શાળાની અંદર ધોરણ 1 થી 5 ના 16 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ શાળાની અંદર પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળે છે। પોરબંદર જિલ્લાની 7 શાળાઓ અનેક સુવિધાઓથી વંચિત। 7 શાળાઓમાં નથી પાયાની સુવિધા। વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર। શાળા સુધી જવા માટે રસ્તાની નથી કોઈ સુવિધા। વીટીવી ન્યૂઝની ટીમે પોરબંદરની 7 શાળાઓમાં કર્યું રિયાલિટી ચેક। આજે પોરબંદર જિલ્લાની ખારાવીરા નેશ પ્રાથમિક શાળા, અહીંયા એક નજર કરતા તમને દિવસે ચક્કર આવે તેવી ગરમી પડે છે, પરંતુ દેશ અને ઘરનું નામ રોશન કરવા નાના ભૂલકાઓ અહીંયા તાપમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। તંત્રની નાક નીચે વિદ્યાર્થીઓ એક પણ સુવિધા વગર ખુલ્લામાં અભ્યાસ કરે છે, પરંતુ તંત્ર અને સરકાર બંને અજાણ છે। ત્યારે અમારી ટીમે સરકારની આંખ ખોલવા માટે અને સમગ્ર ગુજરાતને વાસ્તવિકતા દેખાડવા માટે નેશ પ્રાથમિક શાળાનું રિયાલિટી ચેક કર્યું। પોરબંદર જિલ્લાની 7 જેટલી શાળાઓની અંદર છે તે વીજ કનેક્શન ન હોવાની વાત સામે આવી હતી। ત્યારે આજે વીટીવીની ટીમ આજે 7 શાળાઓની અંદર વીજ કનેક્શન નથી તેમાંની એક શાળાની અંદર જે રિયાલિટી ચેક કરવા માટે છે તે પહોંચી છે। આ શાળા છે તે પોરબંદરના બરડા ડુંગરમાં આવેલી ફુલજર નેસ વિસ્તાર છે ત્યાંની આ શાળા છે ને આવો ત્યારે આપણે આ જાણીએ કે કયા પ્રકારની સુવિધાઓ છે, કયા પ્રકારની મુશ્કેલીનો સામનો અહીંયાના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। આજે સમગ્ર ગુજરાત એક એવી અનોખી શાળાના દર્શન કરશે જ્યાં માત્ર 15 થી 16 વિદ્યાર્થીઓ છે, પરંતુ ન તો સ્કૂલ બિલ્ડિંગ છે અને ન તો કોઈ પાયાની સુવિધા। રાજ્ય સરકાર એક તરફ શિક્ષણની મોટી મોટી વાતો કરે છે તો બીજી તરફ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે। શાળા માટે વ્યવસ્થિત બિલ્ડિંગ નથી, શાળામાં વિદ્યાર્થીઓ માટે પીવાનું શુદ્ધ પાણી નથી, શાળામાં વીજ કનેક્શન નથી, વીજ કનેક્શન ન હોવાથી પંખો લાઇટની સુવિધા નથી, બેસવા માટે વિદ્યાર્થીઓ પાસે નથી બેન્ચ, જમીન પર બેસીને શિક્ષકો અભ્યાસ કરાવવા મજબૂર। ધોરણ 5માં ભણો, ફુવારા પ્રાથમિક શાળામાં ભણો છો। તમે ક્યાં બેસીને ભણો છો અત્યારે? આ ઝાડવા નીચે। ઝાડવા નીચે કાં બેહો? આ ઓટલામાં છે। ન્યાક બેસીને ક્યાં ભણો? રૂમ કે એવું કઈ નથી? ના। કેટલા ટાઈમ થી અહીં ભણો તમે? 5 વર્ષથી। આયો ઝાડવા નીચે બેહીને ભણો તો હું તકલીફ શું થાય તમને, મુશ્કેલી શું થાય? ઉનાળામાં ગરમી લાગે, શિયાળામાં ઠંડી લાગે। ઉનાળામાં ગરમી લાગે, શિયાળામાં ઠંડી લાગે, આ શબ્દો અમારા નથી, ખારાવીરા નેશ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એક નાના બાળકના છે। અભ્યાસ પ્રત્યેના બાળકના લગન અને મહેનતને વીટીવી ન્યૂઝ સલામ કરે છે, પરંતુ સરકાર અને તંત્રને દેશના ભવિષ્યની કોઈ ફિકર નથી। આ તો માત્ર એક બાળક છે, એવા અનેક બાળકો સુવિધા વગરની સ્કૂલમાં અભ્યાસ કરવા મજબૂર છે, પરંતુ તંત્ર પોતાની મોજમાં મસ્ત છે। જો એમના બાળકો આવી સ્કૂલમાં અભ્યાસ કરે તો કદાચ તાત્કાલિક સ્કૂલની સુવિધાઓમાં સુધાર થાય, પરંતુ એવું કંઈ થવાનું નથી। આવી સ્કૂલોમાં માત્ર ગરીબોના બાળકો અભ્યાસ કરે છે, અમીરોના નહીં। સ્કૂલમાં લાઇટ ને પંખો ને છે નથી? અમે બારી ખોલીને સીધી ફોન આવે ને ભણે, હાજી દીવા હોય ને દીવાન તે લેસન કરે, તો પંખો ને લાઇટ ને નથી તો અહીંયા તમને ઉનાળામાં ગરમી થાય કે ન થતી? થાય છે। તો શું કરો તમે ગરમી થાય તો? અમે બારી ખોલીને સીધી ફોન આવે, તો પછી અહીં ભણવાની તમને મજા આવે છે કે ન? હા આવે।
કેટલા શિક્ષકો અહીં ભણાવવા આવે તમને? અમારે 3. લાઇટ નથી તો અમારે અત્યારે સરકાર એવી વાતો કરે કે આધુનિક યુગ છે, વૈજ્ઞાનિક યુગ છે, ઇન્ટરનેટ ઉપર ભણાવવાના છે. અમારે કોઈ સુવિધા નથી. અમારે વિદ્યાર્થી અત્યારે પાટીની પેન મદદથી અભ્યાસ કરે છે. વિધાનસભા ગૃહમાં પોરબંદરના ધારાસભ્ય શિક્ષણ બાબતે અમુક પ્રશ્ન પૂછતા રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે પોરબંદર જિલ્લાની 7 શાળાઓમાં વીજ કનેક્શન નથી. ત્યારે અમારી ટીમે શાળાઓની સમગ્ર પરિસ્થિતિ જનતા અને સરકાર સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે. તેજસ પટેલ, વીટીવી ન્યૂઝ, પોરબંદર. કેન્દ્ર અને રાજ્ય સરકાર એક તરફ પઢેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયાના સ્લોગન સાથે શિક્ષણની મોટી મોટી વાતો કરે છે, પરંતુ છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પાયાની સુવિધા પહોંચાડવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સ્કૂલ અંગે વધુ વિગત જાણવા માટે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બરડા ડુંગરમાં આવેલ ફુવારા નેશ ખાતે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી અને શિક્ષકો સાથે વાત કરી હતી. હાલમાં જ વિધાનસભામાં શિક્ષણને લગતા કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. એમાં ખાસ તો જે શાળાઓને ઓરડા નથી અને વીજ કનેક્શન નથી એ ઉદ્ભવ્યા છે. તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં બાળકોને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું એ જે તે સત્તાતંત્ર એટલે કે રાજ્ય સરકારની ફરજ આવે છે. આમ છતાં બરડા ડુંગરની કેટલીક શાળાઓમાં ઓરડાઓ પણ નથી અને વીજ કનેક્શન પણ નથી. એ બાળકોના શિક્ષણનો અધિકાર છીનવ્યા જેવી બાબત છે. એટલે આ બાબતે સરકારે ખાસ કંઈક કાળજી લેવી જોઈએ. અને અગાઉ હું જ્યારે બીઆરસી કોઓર્ડિનેટર હતો ત્યારે અમારા જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર મારફત કેન્દ્ર સરકાર સુધી આ માહિતી અમે પહોંચાડેલી છે કે જો બાળકોને શિક્ષણ મળવું જોઈએ. વિધાનસભા ગૃહમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ શિક્ષણ બાબતે અમુક પ્રશ્નો કર્યા હતા, ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે પોરબંદર જિલ્લાની 7 શાળાઓમાં વીજ કનેક્શન નથી. ત્યારે વિદ્યાર્થીઓ વીજ કનેક્શન વગરની શાળાઓમાં કઈ પરિસ્થિતિમાં અભ્યાસ કરતા હશે તે કલ્પના કરવું પણ અઘરું છે. આપણે પંખા અને લાઇટ વગર ઘરમાં નથી રહી શકતા, ત્યારે નાના બાળકો વીજળીના અભાવે પંખા વગરની સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. પોરબંદર જિલ્લાની અંદર જે સ્કૂલો છે એમાં 7 સ્કૂલોમાં વીજ કનેક્શન નથી, ક્યાંક પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી, અને એ ઉપરાંત જે પીવાનું પાણી છે એ પીવાલાયક નથી એટલે આરો પ્લાન્ટની જરૂર છે, એ આરો પ્લાન્ટ પણ નથી. અને રાણાવાવ તાલુકાનું જે ફુવારા નેસ છે એ નેસની અંદર તો પોતાનું મકાન પણ નથી. આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે 29 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બાળકોને ભણાવવાની જે ફંડામેન્ટલ વ્યવસ્થા કરવી જોઈએ એ પણ કરી શકું નથી. ત્યારે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે સ્કૂલોના જે ઓરડાઓ ઘટે છે, વીજ કનેક્શનો છે અને પીવાના પાણીની વ્યવસ્થા છે એ તાકીદે કરાવે. આપણે હાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને સાંભળી રહ્યા હતા. પોરબંદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, છતાં ત્યાંના સ્કૂલોની જર્જરિત હાલત છે. સ્કૂલોની આવી હાલત માટે જવાબદાર સરકાર છે કે કોણ તે તો તપાસનો વિષય છે, પરંતુ એક વાત તો નિશ્ચિત છે, જ્યારે કોઈ સમસ્યા નેતાઓ સુધી જાય છે ત્યારે માત્ર રાજનીતિ થાય છે. શાસક પક્ષ અને વિરોધ પક્ષ એકબીજા પર માત્ર આરોપ પ્રત્યારોપ કરતા હોય છે. એમને માત્ર મોકો જોઈએ વિરોધ કરવાનો. વાસ્તવિકતાથી કોઈને લેવા દેવા નથી, પરંતુ ખરેખર જેને સુવિધાની જરૂર છે તે માત્ર તંત્રને રજૂઆતો કરીને રહી જાય છે. મારું નામ શાંતિ છે, હું બીજા ધોરણમાં ભણું છું. કઈ સ્કૂલમાં? ખારી વિરાનેશ પ્રાથમિક શાળા. તમારી સ્કૂલમાં લાઇટ ને પંખો છે? ના, અમને એને ગરમી થાય ને તો અમે ભણવા આવી. કેટલા ટાઈમથી નથી? કેટલા ટાઈમથી નથી? તો પછી તમને રાતે ભણવું હોય તો શું કરો તમે? અંધારામાં ભણી. સુવિધાઓ સાહેબ કોઈ બીજી છે નહીં, છાબી આવે ત્રણ ભણાવવા, અને બાળકોને ભણવા આવવાની બહુ મુશ્કેલી થાય. રસ્તાનો મેઇન પ્રોબ્લેમ થાય. 4 મહિના સુધી છોકરા વેકરો ઠેકી ભણવા પહોંચી શકતા નથી. એવા તો કેટલા બે નેસના છોકરા અટકાઈ જાય છે,
એટલે ઈ કોઈ સુવિધા છે નહીં. લાઈટ ની ને પાણી ની કેવી સુવિધા? પાણી સાહેબ છે નહીં અહીંયા અત્યારે. વીટીવી ન્યૂઝના રાજ્ય સરકાર અને સત્તાધીશોને અનેક સવાલો છે કે કેમ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે સુવિધા નથી કરાતી. વીજ વગરની શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર કેમ? શાળામાં કેમ નથી પાણી કે રસ્તાની સુવિધા? કેમ સરકાર શિક્ષણ અંગે માત્ર વાતો જ કરે છે? શું તંત્રને જર્જરિત શાળાઓ નથી દેખાતી? જર્જરિત શાળાથી કોઈ દુર્ઘટના સર્જાશે ત્યારે તંત્ર જાગશે? વિદ્યાર્થીઓ માટે કેમ નવી શાળાનું નિર્માણ નથી કરાતું? ક્યાં સુધી બાળકો ખુલ્લામાં અભ્યાસ કરશે? સવાલો અનેક છે, પરંતુ સવાલો કરવાથી કામ નથી થતું. કામ થાય છે એક્શન લેવાથી, પરંતુ તંત્રને એક્શન લેવામાં કોઈ રસ નથી, માત્ર વાતોમાં રસ છે. વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સરકાર અને જનતા સુધી પહોંચે તે માટે અમારી આ એક પહેલ છે. સરકાર ડિજિટલ અને ઓનલાઈન અભ્યાસની માત્ર વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા એ આપ સૌની સામે છે. તેજસ પટેલ, વીટીવી ન્યૂઝ, પોરબંદર.